ગુડ મોર્નિંગ ધોરણ બારના વિદ્યાર્થીઓ ભૂગોળ વિષયમાં પ્રકરણ પાંચ પરિવહન એની અંદર દરિયાઈ પરિવહન વિશે આપણે આજે અભ્યાસ કરીશું જે દરિયાઈ પરિવહન છે એ ચીજવસ્તુ અને માનવીની હેરફેર માટે સૌથી સસ્તું માધ્યમ છે કારણ કે મહાસાગરો છે એ એકબીજા સાથે જોડાયેલા જ હોય છે અને પાછા દરિયાની અંદર વિવિધ કદના જહાજો પણ ચાલી શકે છે સમુદ્રનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકે છે કે જે દેશની અંદર સમુદ્ર હોય તો એનો ઉપયોગી કરી શકે અને અન્ય માર્ગ અન્ય માર્ગની સરખામણી આપણે જોઈએ તો જે દરિયાઈ પરિવહન છે એને કોઈ મરામત કરવાની જરૂર પડતી નથી એટલે કે કોઈ રિપેરિંગ કરવાની જરૂર પડતી નથી આપણે જો સડક માર્ગ જોઈએ તો ત્યાંય મરામત કરવી પડે સડક રોડ છે અમુક ટાઈમે ખરાબ થઈ જાય તૂટી જાય તો નવો બનાવવો પડે રિપેર કરવો પડે તો રેલ માર્ગનું એવું જ છે એને પણ રિપેર કરવો પડે પણ જે દરિયાઈ પરિવહન છે એક તો સસ્તુંય છે અને પાછું એને મરામતની જરૂર પણ રહેતી નથી હવાઈ માર્ગ પણ એવો જ છે કે એને પણ મરામતની જરૂર નથી રહેતી પણ હવાઈ માર્ગ છે સૌથી મોંઘો માર્ગ છે જ્યારે દરિયાઈ માર્ગ છે એ સૌથી સસ્તો માર્ગ છે અને તેમજ અન્ય માર્ગોની સરખામણીએ ઊર્જાની ઓછી જરૂર પડે છે એટલે કે જે જહાજો છે માલવાહક જહાજો છે એને ડીઝલની પણ ખૂબ જરૂર પડે છે એટલા માટે દરિયાઈ પરિવહન માનવી અને ચીજ વસ્તુઓ માટે સૌથી સસ્તું માર્ગ ગણવામાં આવે છે હવે આપણે વર્તમાન સમયમાં જહાજોમાં પણ આધુનિક આધુનિકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે રડારનો ઉપયોગ થાય વાયરલેસનો ઉપયોગ થાય છે હવે સમજી લો કે દરિયાની અંદર કોઈ જહાજ હોય અને દૂરથી કોઈ બીજું જહાજ આવતું હોય બીજા દેશમાંથી કોઈ જહાજ આવતું હોય તો એને દૂરથી જ રડાર દ્વારા ખબર પડી જાય અથવા કોઈ જાણકારી કોઈ જહાજમાં કોઈ જાણકારી આપવાની હોય કોઈ વાવાઝોડું આવવાનું હોય અથવા દરિયાની અંદર કરંટ હોય તો આવી જાણકારી પણ હાલમાં ટેકનોલોજી દ્વારા જે માલવાહક જહાજો દરિયાની અંદર હોય તો એના સુધી પહોંચાડી શકાય છે તો એના કારણે હાલમાં જહાજોમાં આધુનિકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ થવા લાગ્યો છે એટલે આપણે એમ કહી શકીએ કે વર્તમાન સમયમાં જહાજોને આધુનિકરણ અને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે હવે એના પછીનો આપણે જોઈએ વિશ્વના મુખ્ય જળમાર્ગો આખા વિશ્વની વાત થશે વિશ્વના જે મુખ્ય જળમાર્ગો હશે એની જ અહીંયા વાત કરવાની છે જળમાર્ગ તો ઘણા બધા છે પણ જે વિશ્વના મુખ્ય જળમાર્ગો છે તો આપણે પેલું જોઈએ ઉત્તર એટલેટિક માર્ગ હવે ઉત્તર એટલેન્ટિક માર્ગ છે એ એટલેન્ટિક મહાસાગર ઉપર આવેલો છે આ દરિયાઈ માર્ગ કેનેડા અને યુએસએ અને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે કયા દેશો તો આ દરિયાઈ માર્ગ કેનેડા દેશ અને અમેરિકા ને પશ્ચિમ યુરોપ સાથે જોડતો માર્ગ છે અને ઉત્તર એટલેન્ટિક માર્ગ જે ઉત્તર એટલેન્ટિક જળમાર્ગ છે એ ખૂબ જ મહત્ત્વનો માર્ગ છે અને પાછો વ્યસ્ત રહે છે કારણ કે ખૂબ જ આ માર્ગ દ્વારા માલસામાનની હેરફેર ખૂબ જ થાય છે એટલા માટે વ્યસ્ત અને પાછો મહત્ત્વનો માર્ગ એને ગણવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ કે પશ્ચિમ યુરોપમાં આવેલા મુખ્ય બંદરો બધા બંદરની વાત નથી કરી મુખ્ય બંદર આપણા ભારતની અંદર પણ બંદર છે ને મુંબઈ બંદર કડલા કંડલા બંદર ઓખા બંદર સલાયા બંદર એવી જ રીતે પશ્ચિમ યુરોપમાં આટલા આખા યુરોપ ખંડની વાત થાય છે મિત્રો અહીંયા પણ યુરોપ ખંડનો પશ્ચિમ ભાગ યુરોપ ખંડનો જે પશ્ચિમ ભાગ છે એના જે મુખ્ય બંદર છે તો લંડન લિવરપુલ ગ્લાસ્ગો મેન્ચેસ્ટર હેપ્ટન રોટરડેમ હેમ્બર્ગ લિસ્બન અને વિમેન આ બધા છે એ પશ્ચિમ યુરોપના મુખ્ય બંદરો છે હવે એના પછી આપણે જોઈએ ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારે આવેલા બંદર હવે ઉત્તર અમેરિકા ખંડની વાત થાય છે પણ પૂર્વ કિનારે જે બંદર આવેલા છે એની જ અહીંયા વાત કરવાની છે આખા ઉત્તર અમેરિકા ખંડની નહીં કેમ કે ઉત્તર અમેરિકા ખંડનો પૂર્વ ભાગ છે ત્યાં જે બંદર આવેલા છે એની આપણે વાત કરીએ છીએ ક્યુબેક હેલિફેક્સ ન્યૂયોર્ક બોસ્ટન પોર્ટલેન્ડ અને ફિલાડેફિલિયા આ જે ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારાના મુખ્ય બંદર છે દરેક બંદરની વાત નથી કરી પણ જે મુખ્ય અને મહત્ત્વના બંદર હોય કે જ્યાં વસ્તુની આયાત નિકાસ સૌથી વધારે થતી હોય એ જે મોટા બંદર હોય એની વાત કરવામાં આવી છે હવે આ બંદરમાં કઈ વસ્તુની નિકાસ થાય છે એ આપણે જોઈએ તો આ માર્ગ દ્વારા કપડાં રસાયણો યંત્રો પોલાદ પછી રાસાયણિક ખાતરો વગેરે કેનેડા અને અમેરિકામાં યુએસએમાં નિકાસ થાય છે કઈ કઈ વસ્તુની જોઈ મેં લખ્યું નથી તમારે એટલું યાદ રાખવાનું આ માર્ગ દ્વારા કપડાં રસાયણો પછી યંત્રો પોલાદ રાસાયણિક ખાતરો વગેરે કેનેડા અને યુએસમાં નિકાસ થાય છે ક્યાંથી નિકાસ થાય છે તો યુરોપથી યુરોપથી આ દરેક વસ્તુની નિકાસ કેનેડા અને યુએસમાં થાય છે જ્યારે આ જહાજ પાછા ફરે છે ત્યારે ઘઉં લાકડાનો માવો જે કાગળ બનાવવા માટે ઉપયોગી થાય એ લાકડાનો માવો તાંબુ અને લોખંડ તથા પોલાદ યુરોપમાં લાવે છે આ જે જહાજો છે એ કેનેડાથી યુએસ માંથી જ્યારે યુરોપ પાછા ફરે છે ત્યારે યુરોપની અંદર ઘઉં લાક લાકડાનો માવો તાંબુ પોલાદ લોખંડ એ બધું પાછું યુરોપમાં લઈ આવે છે એટલે કે જે જહાજો પાછા ખાલી નહીં આવતા તો આ જે કઈ કઈ વસ્તુની નિકાસ છે એની આપણે વાત વાત કરી એક પણ હું કરું કે આ જે ભૂમધ્ય સાગર તથા હિન્દ મહાસાગરના માર્ગ યુરોપના ઔદ્યોગિક વિકાસ પામેલા દેશો જે યુરોપના ઔદ્યોગિક વિકાસ પામેલા દેશો છે એના માટે આ માર્ગ ખૂબ જ મહત્વનો છે હવે આપણે જોઈએ કે આ માર્ગ છે એ બીજા ઘણા બધા ખંડ છે એના અમુક ભાગને જોડે છે આ માર્ગ પૂર્વ આફ્રિકા આફ્રિકા ખંડનો જે પૂર્વ ભાગ છે એ પછી દક્ષિણ એશિયા જે આપણે એશિયા ખંડમાં રહીએ છીએ એની અહીંયા વાત થાય છે એશિયા ખંડનો જે દક્ષિણ ભાગ છે ત્યાં અને દક્ષિણ પૂર્વ એશિયાથી જોડાયેલો છે તો હવે જે એશિયા ખંડમાં છે એ તો આપણે એમ થાય કે એશિયા ખંડમાં જે માલસામાનની આયાત નિકાસ થતી હોય તો એશિયા ખંડમાં કયા બંદર ઉપર આવતા હશે આવતું હશે માલ તો એશિયા ખંડના મુંબઈ અને કોચી બંદર ઉપર જે માલસામાનની આયાત નિકાસ યુરોપ કેનેડા યુએસએથી માલસામાનની આયાત નિકાસ થાય છે તો એના પછીના બીજા બંદર છે ત્યાં પણ આ માર્ગ ત્યાં સુધી પણ પહોંચેલો છે તેમાં પોર્ટ સૈયદ બંદર એટન બંદર સિંગાપોર આ બધા બંદરો પર પણ આ માર્ગ ત્યાં સુધી જાય છે તો આ વાત થઈ ગઈ વિશ્વના મુખ્ય જળમાર્ગોની અંદર ઉત્તર એટલેટિક માર્ગ તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઉત્તર એટલેન્ટિક માર્ગ છે એ ખૂબ જ મહત્વનો અને વ્યસ્ત માર્ગ છે કારણ કે અહીંયા ખૂબ જ મોટા અને મુખ્ય બંદરો આવેલા છે અને ખૂબ જ માલસામાનની આયાત નિકાસ થાય છે અને ખૂબ જ મહત્ત્વનો માર્ગ ગણવામાં આવે છે તો અમે તમને જે સમજાવ્યું એ તમારી નોટબુકમાં નોંધી લેશો અને આના પછીના લેક્ચરની અંદર આપણે વિશ્વના મુખ્ય જળમાર્ગમાં બીજા માર્ગ વિશે ચર્ચા કરશું જે વિશ્વનો મુખ્ય જળમાર્ગ બીજો નંબરનો છે એ થેન્ક યુ